તાપીમાં લોક સુનાવણીમાં નિયમોના ધજાગરા ઉડ્યા છે. ઝીંક કંપનીની લોક સુનાવણીમાં ટોળા ઉમટ્યા છે. આદિવાસી સંગઠનો દ્વારા લોક સુનાવણી રદ કરવાની માંગ કરી છે. આદિવાસી સમાજ દ્વારા લોક સુનાવણી તેમજ વેદાંતા ઝીંક કંપનીનો ઉગ્ર વિરોધ છે. આદિવાસી સમાજ દ્વારા ચાલુ લોક સુનાવણીનો બહિષ્કાર કરાયો. ઝીંક કંપનીના વિરોધના પગલે ડોસાવાડ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી. અહીં ઝીંક કંપની સ્થપાશે તો પર્યાવરણને નુકસાન થતા ખેતીલાયક જમીનની નુકસાનીની દહેશત છે, તેમજ લોકોના આરોગ્યને પણ ગંભીર અસર થવાનો ભય રહેલો છે. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, વિરોધ કરી રહ્યા છે. બેનર પોસ્ટર સાથે લોકો ત્યાં પહોંચ્યા હતા. તાપીમાં લોક સુનાવણીમાં નિયમોના ધજાગરા ઉડ્યા. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપડ્યા છે. તેઓ આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો કંપની સ્થપાશે તો જમીનને નુકસાન થશે, પરંતુ અત્યારે તેઓ પોતાનું જ નુકસાન કરી રહ્યા છે. સ્વાસ્થ્યનું જરા પણ જાણે કે કોઈને પડી ના હોય તેમ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. બેનર પોસ્ટર સાથે આ વિરોધ થઈ રહ્યો છે અને જે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યો છે. તો ઝીંક કંપનીની લોક સુનાવણી અને આ દરમિયાન જે નિયમોના ધજાગરા ઉડ્યા છે, જે લોકો છે ત્યાં ટોળે વળ્યા છે. કંપનીનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો કંપની સ્થપાશે તો જમીનને નુકસાન થશે, ખેતીને નુકસાન થશે. આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા હેમંત ગામિત પાસેથી. જી હેમંત, જણાવો આખો મામલો શું છે. સવાલ એ છે કે લોકો પોતાની સુરક્ષાની વાત કરી રહ્યા છે, પરંતુ અહીંયા સ્વાસ્થ્ય સુરક્ષા વિશે અત્યારે કોઈ જાણે કે વિચારતું ન હોય તેમ પણ દેખાઈ રહ્યું છે. ટોળે ટોળા ઉમટ્યા છે. જી સંધ્યા, ચોક્કસ તે જણાવી દઉં કે સોનગઢ તાલુકાના દોસ્તવાડા ગામે વેદાંતા ગ્રુપ દ્વારા જે ઝીંક કંપની સ્થાપિત કરવામાં આવી રહી છે, જેને લઈને આજે આદિવાસી સમાજના લોકોના ભારે વિરોધ થતા લોક સુનાવણી રાખવામાં આવી હતી. અને આ લોક સુનાવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે. જોવા જઈએ તો આ કંપનીને લઈને અહીં આસપાસના વાતાવરણમાં પર્યાવરણ નુકસાન થઈ, લોકોના આરોગ્યને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને આ કંપનીનો વિરોધ લોકો કરી રહ્યા છે. જી ત્યાં કોઈ વ્યવસ્થા નથી, પોલીસની કોઈ વ્યવસ્થા છે કે નહીં? કારણ કે આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને તેમને દૂર ભગાવનારું કે તેમને સમજાવવા માટે કોઈ નથી ત્યાં? જી સંધ્યા, વહેલી સવારથી જ અહીં સુનાવણીને લઈને પોલીસનો કાફલો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને જવાબદાર અધિકારીઓ પણ અહીં આવ્યા હતા. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ લોક સુનાવણીનો વિરોધ થતા કેમ રાખવામાં આવ્યો તેને લઈને પણ સવાલ ઉપસ્થિત રહ્યા છે. અને અહીંના ગ્રામજનો સહિત સમગ્ર આદિવાસી સમાજ આ લોક સુનાવણીનો બહિષ્કાર કરી રહી છે અને કંપનીનો ભારે વિરોધ કરી રહી છે. જી જી, ગ્રામજનોએ એકઠા થઈને આ આટલી મોટી સંખ્યામાં તેઓ એકઠા થયા છે કે કોઈના કહેવાથી લોકો એકઠા થયા છે? જો કોઈના કહેવાથી લોકો એકઠા થયા હોય આટલી મોટી સંખ્યામાં અને હજુ પણ કોરોના ગયો નથી અને આવા સમયે આટલી મોટી ભીડ, આ બેદરકારી લોકોને ભારે પડી શકે? સંધ્યા, ચોક્કસ કે આ કંપનીના વિરોધને લઈને અહીં લોકો સ્વયંભુ એકઠા થયા હતા અને છેલ્લા 15 દિવસથી તંત્રને આ લોક સુનાવણી રદ કરવા માટે જાણ કરવામાં આવી હતી, આવેદન પત્ર આપવામાં આવ્યા હતા, છતાં પણ તંત્ર દ્વારા આ લોક સુનાવણી આજે જે થઈ હતી એ રદ કરવામાં ન આવતા લોકો રોષે ભરાયા હતા અને સ્વયંભુ અહીં લોકો કંપનીના વિરોધ માટે જોડાયા હતા. જી જી, તો આમાં વાંક કોનો લાગી રહ્યો છે? કોના કહેવાથી આ લોકો ત્યાં આટલી મોટી સંખ્યામાં પહોંચ્યા છે? વિરોધ કરવો એ એમની વાત છે, એમને પોતાનો પક્ષ મૂકવો જોઈએ, પરંતુ આટલી મોટી સંખ્યામાં અને જ્યારે કોરોના છે ત્યારે એ આપણે આ નિયમોને પણ ન ભૂલવા જોઈએ. જી ચોક્કસ, આ બાબતે આ લોક સુનાવણી રદ કરવા માટે આ કોરોના ગાઈડલાઈનને રદ કરવાની માંગણી આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી, એમ છતાં તંત્રએ આ લોક સુનાવણી રદ ના કરતા આ કંપનીના પર્યાવરણ નુકસાનને લઈને અહીં લોક સુનાવણી રાખવામાં આવી હતી અને કંપની શરૂઆતથી જ લોકો અહીં વિરોધમાં જોતરાયા છે. જી જી જી, તો કોનો આખરે વાંક કોનો છે એ કોઈ સામે આવ્યું છે કે કોના કહેવાથી આ થઈ રહ્યું છે? તંત્ર તો આપ કહી રહ્યા છો, પરંતુ એવી કોઈ વ્યક્તિ અથવા તો એ કોઈ એવી કોઈ બાબત કે જે આપ કહી શકો કે આખરે આનો વાંક હોઈ શકે છે? કારણ કે પોલીસ પણ અહીંયા દેખાઈ રહી છે, જે રીતે આ દ્રશ્યોમાં પણ મહિલા પોલીસ પણ અહીંયા દેખાઈ રહી છે, પોલીસના જવાનો પણ છે, પરંતુ તેઓ પણ શાંતિથી ઉભા છે. જોવા જઈએ તો હું એસપી સહિત અહીં
પ્રાંત અધિકારી કલેક્ટર સહિત નો કાફલો અહીં આવી ચુક્યો હતો, તેમ છતાં પણ લોકોની ભીડ કાબુમાં લેવા માટે તંત્ર નિષ્ફળ રહ્યું હતું. અને આદિવાસી સમાજ દ્વારા આ લોક સુનાવણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેમ રાખવામાં આવી તેને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે. અને આદિવાસી સમાજ માંગણી પણ કરી રહી છે કે જવાબદાર અધિકારીઓ સામે કોરોના ગાઈડલાઈન ના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. કોરોના ગાઈડલાઈનમાં છૂટ મળતા જ સુરતીલાલા ઓબે દરકાર બન્યા છે. રવિવારથી સહેલાણીઓ માટે ખુલ્લા મુકાયેલા ડુમસ પર મોટી સંખ્યામાં સુરતીઓ ભેગા થયા હતા. કોવિડ ગાઈડલાઈનનો સરિયામ ભંગ થયો. અનેક લોકો માસ્ક વગર અહીંયા ફરતા દેખાયા. કોરોના સંક્રમણથી માંડ બહાર આવેલા સુરત માટે આ દ્રશ્યો ફરી એક વખત આફત લાવી શકે છે. કોવિશિલ્ડ અને કોવેક્સિન બાદ હવે રશિયન રસી સ્પુતનિક વીનો ગુજરાતમાં આગમન થયું છે. આજથી અમદાવાદમાં સ્પુતનિક રસી મળવાનું શરૂ થયું છે. શેલ્બી હોસ્પિટલમાં સ્પુતનિક રસી ઉપલબ્ધ છે. સ્પુતનિક રસી માટે 1145 રૂપિયા ચૂકવવો પડશે ચાર્જ. તો કોવિન એપ પર અથવા તો સ્પોટ રજિસ્ટ્રેશનથી જ આ રસી આપવામાં આવશે. व्यवस्था में सर ऐसा है कि हमारे यहाँ पे अभी कोवैक्सीन स्पुतनिक दोनों स्टार्ट स्पुतनिक आज से स्टार्ट कर दिया है. तो वी हैव क्रिएटेड सेपरेट बूथ फॉर द सेम. स्लॉट्स हमने कोविन में ओपन कर दिए हैं वेर इन जो भी लेना चाह रहा है स्पुतनिक वैक्सीन वो वहाँ पे अपना रजिस्ट्रेशन बुकिंग करके यहाँ पे आ सकता है. और हमने यहाँ पे वॉक इन के लिए भी रखा है कुछ स्लॉट्स ओपन. तो अभी 600 डोज के आसपास हमारे पास आया है प्राइमरीली जो गुजरात में अवेलेबल है फर्स्ट अप. सेकेंड अपना मिलने वाला है लगभग. हमने ऑर्डर तो प्लेस किया हुआ है. वी आर एक्सपेक्टिंग 28,000 के आसपास डोसेज हमें अभी फर्दर नेक्स्ट वीक तक में मिल जाए. સ્પુતનિકની કિંમત આપણે છે ને 1145 રૂપિયા રાખી છે. એમાં હેન્ડલિંગ ચાર્જિસ બી હોસ્પિટલનો જે ગવર્મેન્ટે નક્કી કર્યો છે 150 રૂપિયા એ સામેલ છે. જેવું પેશન્ટ અહીંયા વોકિંગ આવે છે એટલે અહીંયા એક રજીસ્ટ્રેશન કાઉન્ટર રાખેલું છે. એ રજીસ્ટ્રેશન કાઉન્ટર પતી જાય પછી ત્યાં આગળ પેમેન્ટ કરે છે. અને અમે બે બૂથ રાખેલા છે, એમાં એક બૂથમાં કોવેક્સિન છે ને એક બૂથમાં સ્પુતનિક છે. તો નર્મદા